હજુ તો જૂનાગઢ પૂરની ઘટના લોકોના માનસ પરથી હટી નથી, ત્યાં તો શહેરના કડિયાવાડ વિસ્તારમાં પડેલી બિલ્ડિંગ દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા. એક જ પરિવારના 3 લોકોના મોત થતા પરિવારના માથે આપ ફાટ્યું. જૂનાગઢમાં મકાન ધરાશાય થતા કરુણ મોત નિપજનાર વ્યક્તિના પરિવારજનોમાં વધુ એક આઘાત વ્યાપી ગયો. એક વિસ્તારમાં મકાન ધરાશાય થતા 2 બાળકો અને તેમના પતિનું મોત થયું, જેના કારણે તેમની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો. આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. આ તરફ તંત્રની 3 કલાકની મીટિંગ થઈ, પણ તેમાં કઈ જ ઉકેલ આવ્યો નહીં. કોઈએ જવાબદારી સ્વીકારવાનું નામ નથી લીધું. ત્યાં આ પરિવારને ન્યાય ક્યારે મળશે તેનો પ્રશ્ન ઉભો હતો. તેવામાં આવી ઘટનાએ સૌને ચોંકાવી દીધા. બિલ્ડિંગ પરવાના કારણે મારા ભાણેજે અને મારા જીજાજી કચડાઈને મરી ગયા છે. અમારે કમિશનર ઉપર 304ની કલમ લગાડવી હતી અમે, અને આજે એ કલમ ન લેવામાં આવી કાલે, તો આજે મારી બેન એસિડ લીધેલ છે. મકાન ધરાશાયી થતા 2 બાળકોના પિતા સંજયભાઈ અને તેમના નાના બાળકોના જીવ ગયા છે. આ દુઃખદ ઘટનાએ બંને પરિવારોને ભારે આંચકો આપ્યો છે. સંજયભાઈના અવસાન બાદ તેમની પત્ની મયુરીબેન આ આફતને સહન ન કરી શકી અને તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો છે, જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે. આ સ્થિતિમાં સ્પષ્ટ છે કે તેમના બાળકો અને તેમના પતિની યાદમાં તે ખોવાઈ ગયા હતા. આ દુઃખ સામે તેમણે સંઘર્ષ કરવો રહ્યો હતો, પણ તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરતા તેમનું મોત થયું છે. કડિયાવાડ વિસ્તારમાં શાકભાજી લેવા ગયા હતા ત્યારે એક અનુજાતિ સમાજનો આખો પરિવાર એમાં મૃત્યુ પામ્યો છે. એ બિલ્ડિંગ જે હતી એને નોટિસ આપેલી હતી, 6 વર્ષ પહેલાં નોટિસ આપેલી હતી, 6 મહિના પહેલાં પાછી ફરીથી આપેલી હતી, અને જૂનાગઢના કમિશનર અને ગામિત સાહેબની બેદરકારીને કારણે અનુજાતિ સમાજના 3 લોકોને એક અન્ય માણસની એમાં મૃત્યુ થયું છે. ગામિત ઉપર, કમિશનર સાહેબ ઉપર અને જે મકાન માલિક છે આ 3 ઉપર 304 દાખલ થવી જોઈએ એવી અમારી માંગણી છે. આજે શું બનાવ બન્યો છે? આજે પીડિત પરિવારના જે બેન છે એસિડ પી ગયા છે, એની હાલત અતિ ગંભીર છે. જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારી લડાઈ મૂકશું નહીં. જૂનાગઢમાં બનેલી આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર લોકોને યાદ અપાવ્યું છે કે જીવન કેટલું અમૂલ્ય છે અને આપણે આપણા પ્રિયજનો સાથે રહેવું જોઈએ. આપણે આ દુઃખના સમયમાં પરિવારને સંવેદનશીલતાથી ટેકો આપવો જોઈએ અને સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ, જેથી આવી કોઈપણ ઘટનાને અટકાવી શકીએ. જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક.